बात करिए अमरेली, अमरेली जिल्ला में पखवाड़िया वरसी रहे वरसाद बाद जिल्ला अंतरियाळ रस्ताओ खखड़धज बन्या छे। त्यारे सावरकुंडला रंगोला भावनगर स्टेट हाईवे की दुर्दशा बैठी छे, तो बीजी बाजु खांभा धजड़ी बीतियाड़ा जेसरडो स्टेट हाईवे भांगी ने भूक्को थई गयो छे। आखा रस्ता में पत्थरो बहार आवी रह्या छे, जेने लईने आ हाईवे आसपासना गामो अने वाहन चालको तोबा पुकारी गया छे। आजूबाजूना जूना सावर, भूवा, खड़काला, अमृतवेल सहित संख्याबंध गामडाओना रहेवासीओए आ मुख्य मार्ग तुरंत ठीक करवानी मांग करी छे। छेल्ला 15 दिवसथी वधता ओछा प्रमाणमां पड़ी रहेला वरसादने कारणे आ रस्ता उपर अनेक नाना मोटा अकस्माते सर्जाई चुक्या छे, तेवामां अनेक गामडाओने जोड़ता मार्गनी तात्कालिक मरामत थाय तेवी मांग उठी छे। રોડ હાઈવે છે, આ રોડ ગેરિયાધર પણ જાય છે, લીલિયા પણ જાય છે, સાવરકુંડલા પણ જાય છે, પણ અત્યારે 2 વર્ષ આ સાઈડો પણ નથી પુરાણી, રસ્તામાં એટલા ખાડા છે કે કમરનો દુખાવો પણ થઈ જાય છે, ટુ વ્હીલ નથી હાલતી, નાના મોટા વાહનો એકે હાલતા નથી। સરકારશ્રીને અમારી અપીલ છે કે આ ખાડા પુરાવે અને રોડ તાત્કાલિક બનાવે। મારો આ રસ્તો આમ તો જિલ્લાને અને તાલુકાને જોડતો રોડ છે, આ એકદમ ખરાબ છે। 2 વર્ષથી સાઈડો ખોદેલી પડી છે, અવારનવાર દર વર્ષે નાના મોટા એક્સિડન્ટો થાય છે। અમારી સરકારશ્રીને રજૂઆત છે કે આ રસ્તાનું તાત્કાલિક રિપેરિંગ કરે। પછી અહીંથી કેરાળા જવાનો રસ્તો પણ ખરાબ છે, ધીરા જવાનો રસ્તો ખરાબ છે, તો જો આ રસ્તો તાત્કાલિક રિપેર થાય તો વાહન ચાલકોની હાલાકીમાં ગીધરવાસી ખાંભા લગીનો રસ્તો ઉના સાઈડ દુનિયાનો ખરાબ છે, 2-2 ફૂટના ખાડા છે। ખાસ કરીને તો ધજડીથી મિત્યાળા તમે જોવો તો તંત્રને અવારનવાર રજૂઆત કરી છે, 2-2 ફૂટના ખાડા છે। ખેડૂત એટલા પ્રસન્ન છે કે એની નો પૂછો વાત, અવારનવાર માણસોના ટાંગા ભાંગે છે, પાણીમાં પડી અને ટાંકા અકસ્માત થાય છે। સતત વરસેલા વરસાદના કારણે અમરેલી જિલ્લાના જે ગ્રામીણ માર્ગો છે એની હાલત દયનીય થઈ છે। ખાસ કરી જે જૂના સાવર, કેરાળા, કરજાળા, નેસડી સહિતના જે ખાંભા પંથકના જે રોડ રસ્તાઓ છે એ સતત વરસાદના કારણે તૂટી જવા પામ્યા છે, રોડ પણ જાણે મસ મોટા ખાડા પડી ગયા છે। અહીં હાલત રોડની હાલત છે એ ખૂબ દયનીય છે, રોડ પરથી કપચી બહાર આવી ગઈ છે। આ કપચી બહાર આવવાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે, લોકોને સતત તકલીફ પડી રહી છે। અહીં જૂના સાવરથી સાવરકુંડલા પહોંચવાનો 15 મિનિટનો રસ્તો છે, આ 15 મિનિટના રસ્તાને કાપવામાં 1.25 કલાક થાય છે, ત્યારે લોકોની સતત એવી માંગ છે કે આ ગ્રામીણ રસ્તાઓ જે તૂટી ગયા છે એને તાકીદે રિપેર કરવામાં આવે। દિલીપ ઝીરુકા, VTV ન્યૂઝ, અમરેલી।